હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો કન્ટિન્યુ છે. સ્ટુડન્ટ્સ, આજે પાર્ટ 3 ત્રીજો ભાગ લઈશું, જેમાં અગત્યના કોયડાનો અભ્યાસ કરીશું, ઉપરાંત ભૌતિક ગુણધર્મોની પણ થોડી ચર્ચા કરી દઈશું. તો શરૂઆત કરીએ કોયડો 13.1, જે બોર્ડ પર કંઈક આ રીતે પ્રક્રિયા સમીકરણ સ્વરૂપે આપેલો છે. જરૂર લાગે તો બુક ટેક્સ્ટ બુક તમે ખુલ્લી રાખી અને જોઈ શકો છો કે ટેક્સ્ટ બુકમાં કઈ રીતે રકમ આપેલી છે અને શું સોલ્યુશન તમારી પાસે માંગેલું છે. આમ તો પ્રક્રિયાઓ પરથી જ તમે જાતે પણ સોલ્વ કરી શકો. ક્લોરોઇથેનની પ્રક્રિયા જ્યારે એમોનિયા સાથે કરવામાં આવે છે તો ફર્સ્ટ સ્ટેપ્સ અહીંયાથી ક્લોરીન, અહીંયાથી એચ, HClનો અણુ છૂટો પડે. ધ્યાન આપો, સમજવાની કોશિશ કરો. C2H5Cl ની જગ્યાએ જો અહીંયાથી એચ નીકળી જાય સ્ટુડન્ટ, તો અહીંયા વધે NH2. એ NH2 ક્લોરીન ની જગ્યાએ જોડાઈને, બોલો આનું નામ તમને આવડે છે, ઇથેનેમાઇન. તો આ પહેલા સ્ટેપ ને એમોનોલિસિસ કહેવાય, ઇથેનેમાઇન બને. આ ઇથેનેમાઇન ની આલ્કાઇલ હેલાઇડ C2H5Cl જે તમને બુકમાં આપેલો છે એ ઉદાહરણ લઈએ, કોઈ અન્ય પણ લઈ શકાય. ક્લોરોઇથેન સાથે આ જ પ્રક્રિયા ફરી એકવાર અહીંયાથી એચ, અહીંયાથી સીએલ, HCl પાછો બનીને દૂર થાય અણુ. અહીંયા વધેલો C2H5 જો નાઇટ્રોજન સાથે જોડાઈ જાય તો C2H5NH. હવે વિદ્યાર્થીઓ, H દૂર થઈ ગયો છે, NH, એ H ની જગ્યાએ C2H5, આનું નામ છે N ઇથાઇલ ઇથેનેમાઇન. N ઇથાઇલ ઇથેનેમાઇન ડાઇ ઇથાઇલ એમાઇન એ સાદું નામ છે. જો આ જ પ્રક્રિયા આપણે આગળ વધારીએ, હજુ નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન છે, તો તમે એ હાઇડ્રોજનને પણ દૂર કરવા માટે ફરીથી આ જ પ્રોસેસ, એચ, અહીંયાથી સીએલ, HCl છૂટો પડે. તો હવે C2H5N, એચ દૂર થઈ ગયો, એની જગ્યાએ આ C2H5 જોડાય અને આ C2H5 છે એ જ પ્રમાણે. તો આ NN ડાઇ ઇથાઇલ ઇથેનેમાઇન. તો આ જે એમાઇન બન્યો એ તૃતીય પ્રકારનો છે, કારણ કે એની પાસે કોઈ હાઇડ્રોજન નથી. આ જે એમાઇન બન્યો તે દ્વિતીય પ્રકારનો છે, અને આ જે ઇથેનેમાઇન છે તે પ્રાથમિક એમાઇન સંયોજન તરીકે ઓળખાય છે. તો આ ત્રણ સ્ટેપ સ્ટુડન્ટ્સ ઘણા ઇઝી છે અને સહેલા છે, પરંતુ આગળ પણ તમે જો પ્રક્રિયા કરવા માંગો તો હું કન્ટિન્યુમાં તમને એક સ્ટેપ અહીંયાથી બતાવી દઉં છું કે C2H5Cl હજુ વાપરીએ છીએ. આમ તો નાઇટ્રોજન સ્ટુડન્ટ જનરલી ત્રણ બંધ બનાવે અને એને ત્રણ બંધ બનાવી દીધા છે, પરંતુ ચતુર્થક એમાઇન બનાવવો હોય C2H5N C2H5, બરાબર છે, આટલું તો હતું જ. હજુ જો એક C2H5 જોડાય અહીંયાથી અને Cl માઇનસ, બરાબર, કેવી રીતે જોડાય? તો કે જે નાઇટ્રોજન છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય છે, એ ઇલેક્ટ્રોન યુગમાં દાન કરી દે અને આ પોઝિટિવ ચાર્જ બન્યા, આ ચતુર્થક એમોનિયમ ક્ષાર બને છે. ચતુર્થક એમોનિયમ ક્ષાર એટલે કે નાઇટ્રોજન ચાર બંધ બનાવ્યા અહીંયા તત્પર થાય છે, અને આ એટલી સ્થાયી રીપ જ નથી હોતી, પરંતુ તમે ચતુર્થક ક્ષાર બનાવી શકો છો. અને જનરલી તમે અહીંયા ત્રણ સ્ટેપ તો મેં કીધા છે તૃતીય કેમાઇન સુધી, તો બેસ્ટ પ્રોડક્ટ તમને પ્રાપ્ત થાય છે. તો સ્ટુડન્ટ, આખી પ્રક્રિયા મેં બોર્ડ પર સમજાવી છે, બરાબર ને, તમને ખ્યાલ આવતો હશે. આવું જ ઉદાહરણ તમને બેન્ઝાઇલ ક્લોરાઇડનું બીજું ઉદાહરણ આપેલું છે, C6H5CH2Cl. બેન્ઝાઇલ ક્લોરાઇડ ની જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા, હવે કોન્સેપ્ટ સમજી ગયા છો, અહીંયાથી સીએલ, અહીંયાથી એચ, HCl, તો C6H5CH2, અહીંયા સુધી એવું જ. હવે NH3 માંથી વધેલો NH2 અને કહેવાય બેન્ઝાઇલ એમાઇન. આ જે બેન્ઝાઇલ એમાઇન બને છે, નામ અગત્યના છે, આ બેન્ઝાઇલ ક્લોરાઇડ બેન્ઝાઇલ એમાઇન, એની પ્રક્રિયા આ જ રીતે કન્ટિન્યુ કરીએ.
अत्यारे सीएस थी सीएल लाई सकाय बीजु उदाहरण छे आपणो जो बे मोल साथे लाई लो समझो बे मोल तो बे हाइड्रोजन साथे बे क्लोरीन जोड़ाईने बे एचसीएल बनावे अने बे सीएस थ्री अहींया जो जोड़ाई जाए सी सिक्स एच फाइव सी एच टू एन सी एच थ्री सी एच तो आ रीते पण तमे डायरेक्ट एक ज स्टेप मां आनु नाम छे एनएन डाइमिथाइल फिनाइल मिथेनेमाइन। तो स्टूडेंट्स अघरू नथी बराबर तमे कॉन्सेप्ट समझो तो तमे कोई पण उदाहरण जाते सोल्व करी सको छो बराबर आनु नाम समझवू होय तो एन एन डाइमिथाइल बे वखत छे एटला माटे पछी आने पण सारखा स्वरूपे फिनाइल शब्द वापरेलो छे अने आ जो बॉक्स करी आपू छु तमने ये बॉक्स में छे आपणो एक ज कार्बन अने एमाइन एटले मिथेनेमाइन एनुं नाम बनी शके छे तो तमे नोट डाउन करी सको छो समझी सको छो। आना पछी आपणे लईए कोयडो 13.2 कोयडो 13.2 जे छे ते परिवर्तनोना आधारे आपेलो छे अने परिवर्तनो अत्यार सुधी बोर्ड एक्जाम में बे मार्क्स में पूछाता आवेला छे खूबज अगत्यना होय छे परिवर्तनो परिवर्तनो एटले स्टूडेंट्स कोईपण स्टेप प्रक्रियानु चेप्टर माथी अथवा बीजा चेप्टर नु पण जॉइन करी शकाय एटले आमां तमारी पासे नॉलेज वधारे होवो जोईए। अहींया क्लोरोइथेन संयोजन माथी क्लोरोइथेन प्रक्रियक आपेलो छे अने बनावानु छे तमारे प्रोपेन वन एमाइन। तो स्टूडेंट्स हवे मगज क्यां दौड़ावानु तो के प्रोपेन वन एमाइन बनावानु छे इट मीन्स आ एमाइन संयोजनोनी बनावट छे अने एक बनावट एवी हुं याद करावुं कारण के आपणी पासे प्रक्रियकोमां बे ज कार्बन छे अने निपजमां मारी पासे त्रण कार्बन छे तो एना माटे एक रस्तो आपणने खबर छे ते ज हुं तमने बतावुं छुं CH3 CH2 CN आनुं नाम छे प्रोपेन नाइट्राइल। आ संयोजन एवुं छे जेमां मैं तमने याद करावुं H2 कार्बन ने आपो एक H2 नाइट्रोजन ने आपो H2 उमेरुं ए प्रक्रिया ने कहेवाय रिडक्शन प्रक्रिया। सौथी सारो उद्दीपक छे लिथियम एल्युमिनियम हाइड्राइड पाणीनी हाजरीमां ज्यारे प्रक्रिया थाय तो स्टूडेंट्स कार्बन साथे हाइड्रोजन आवे एटले CH2 बनी जशे नाइट्रोजन साथे हाइड्रोजन नो अणु आवे एटले NH2 बनी जशे अने रिडक्शन प्रक्रिया आ स्टेप्स आपणे बीजा भाग में बराबर आ चेप्टर ना बीजो भाग जो आप जो कंटेन्ट में अभ्यास कर चुकेलो रिडक्शन प्रक्रिया नाइट्राइल माथी एमाइन। हवे तमने ख्याल आवे कि मारे सीएल दूर करीने सीएल उमेरवो छे तो NaCl बराबर इथेनोलिक द्रावण में तैयार करेलू होय तो Na+Cl- बोलो शू छूटू पड़शे NaCl अने साइनाइड जे छे सीएल नी जग्याए जोड़ाईने। तो स्टूडेंट्स आ रीते तमे परिवर्तन तैयार करी शको छो तमने बेमांथी क्यूँ स्टेप पहला आवड़े छे समझाय छे याद आवे छे एना आधारे बीजू स्टेप पछी एकदम ईजी थई जतुं होय छे पण आ माइंड मां तमने ख्याल आवो जरूरी छे आ मात्र ने मात्र प्रेक्टिस थी करी शकाय छे। जो तमने आ ख्याल आव्यो होय तो आ बीजू समीकरण बेन्झाइल क्लोराइड आपेलू छे आपणने ये बेन्झाइल क्लोराइड नी हवे तो आज सिस्टम फॉलो करवानी छे एटले हुं प्रक्रियको ने चेन्ज नथी करवानामां बराबर छे अहींयाथी सीएल अहींयाथी एनए एनए सीएल बने अने जे छे ते जोड़ाई जाय सी सिक्स एच फाइव सी एच टू सी एन बराबर सी सिक्स एच फाइव सी एच टू सी एन आनु नाम छे बेन्झाइल साइनाइड अथवा तो फिनाइल इथेन नाइट्राइल। आना परथी तमने ईजी रहेशे बेन्झाइल साइनाइल सीएल हतो तो क्लोराइड सीएन आयु तो साइनाइड। बीजा स्टेप में आप रिडक्शन प्रक्रिया अनुभवीए छीए रिडक्शन प्रक्रिया में तमे लिथियम एल्युमिनियम हाइड्राइड से निकल पेलेडियम प्लेटिनम ए पण यूज करी सको छो H2O ना मिश्रण में ज्यारे आ उद्दीपक तमे वापरो छो बराबर एक्स्ट्रा लखी आपू छू जो तमने इच्छा होय तो तमे आ उद्दीपक पण वापरी सको छो बराबर बन्ने नथी लखवाना कोई पण एक। रिडक्शन कई रीते थाय मे समझायु एक H2 आपणो जे छे ते कार्बन साथे जोडाय अने बीजो H2 जे छे ते
नाइट्रोजन साथ जोड़ाय अने जो सूत्र बनी गयो आपणुं C6H5CH2NH2 नाम जे छे 1 2 कार्बन नी मुख्य श्रृंखला 2 फिनाइल इथेनेमाइड फिनाइल जे छे ते शाखा स्वरूपे छे एटले 2 फिनाइल इथेनेमाइन पर एमाइन में नाइट्रोजन साथेना कार्बन थी नंबर आपवानो तो एमाइन ने नानो नंबर आवे तो 2 फिनाइल तो स्टूडेंट्स आ परिवर्तनो छे आनी प्रेक्टिस करवी जरूरी छे आना माटे तमे एक्स्ट्रा अलग थी पण जाते उदाहरण बनावीने पण सोल्व करी शको छो ओयडो 13.3 जेमा रकम कई आ रीते तमे जुओ छो के एमाइड संयोजन जे होफमेन ब्रोमेमाइड प्रक्रिया द्वारा प्रोपेन एमाइन संयोजन मुख्य निपज स्वरूपे बनावे छे इट मीन्स के आपणे होफमेन ब्रोमेमाइड भणेला छे एनो अहींया उपयोग करवानो समय आवी गयो छे तमारे एमाइड संयोजन शोधवानो छे इट मीन्स शरूआतनो पदार्थ बनावानो छे जेमांथी प्रोपेन एमाइन जनरली आपणे नंबर जो नहीं आपेला होय तो प्रोपेन 1 एमाइन काउंट करीशुं हवे आ एमाइन बनावा माटे तमने याद करावुं होफमेन प्रक्रियकों में Br2 अने 4 मोल NaOH आपणे वापरता था तमने बीजू याद करावु बाय प्रोडक्ट सोडियम ब्रोमाइड Na2CO3 उपरांत 2 मोल पानी तमने थोड़ू याद हशे बीजा भाग में आपणे होफमेन प्रक्रियानो पण अभ्यास करी चूकेला छे तो स्टूडेंट्स आपणे प्रोपेन 1 एमाइन बनावु होय बराबर आमा टोटल 3 कार्बन है मैं एम एक खास बात समझावी थी होफमेन माटे जो तमने याद होय तमे बराबर वीडियो जोयो होय समझ्या होय तो होफमेन नी खासियत ए छे के तमे जेटला कार्बन प्रक्रियक में लो छो एमाइड स्वरूपे निपज में एक कार्बन ओछो थाय छे आवुं मैं तमने याद राखवा समझावा कीधेलुं हतुं અહીંયા આપણી પાસે 3 કાર્બનની નિપજ બને છે ઇટ મીન્સ કે આપણે શરૂઆત કેટલા કાર્બનથી તો કે 4 કાર્બનથી કરવી 4 કાર્બનનો એમાઇડ કીધો જ છે એમાઇડ એટલે CONH2 સમૂહને એમાઇડ કહેવાય ઓલરેડી આમાં એક કાર્બન આવી ગયો છે તો CH3 CH2 CH2 4 કાર્બનનો એમાઇડ જેનું નામ છે બ્યુટેનેમાઇડ તમારે સૂત્ર અને IUPAC નામ લખવાનું છે આ કોયડામાં તો બ્યુટેનેમાઇડ તમે 4 કાર્બન લેશો તો આ CO કેન્સલ થઈ જાય CH3 CH2 CH2 NH2 પ્રોપેન 1 એમાઇન નિપજ બની જાય હોફમેન પ્રક્રિયા કહેવાય પણ આમાં પ્રક્રિયા નથી લખવાની માત્ર આ જ લખવાનું છે પણ મેં તમને આખી પ્રક્રિયા એટલે સમજાવી કે તમને આઈડિયા આવે કે કેવી રીતે તમે જવાબ શોધી શકો છો ओके नेक्स्ट पण एज टॉपिक पर छे होफमेन एमाइन संयोजन शोधवानुं छे हवे निपज एमाइन एटले के निपज में एमाइन बनशे बेन्जेमाइड नी बेन्जेमाइड नुं सूत्र ज जो ना ख्याल होय तो तमारे अहींया आगळ नहीं वधी शकाय एटले बेन्जीन उपर ज्यारे CONH2 होय त्यारे बेन्जेमाइड कहेवाय आ प्रक्रिया में होमवर्क में आपेली हती एवुं मने याद छे फरीवार NaOH 4 મોલ અને Br2 હોફમેન બ્રોમેમાઇડ તો અહીંયા મુખ્ય નિપજ બનાવવાની છે હું તમારા માટે બાય પ્રોડક્ટ પણ લખી દઉં છું જેથી વધારે ખ્યાલ આવે NaBr Na2CO3 એન્ડ 2 મોલ્સ વોટર અહીંયા શું બનવું જોઈએ તો કે એમાઇન બનાવવાનું છે NH2 વાળું એટલું તો કીધું જ છે એમાઇન કયું બને છે એ શોધવા કીધેલું છે હોફમેનમાં એક બહુ જોરદાર ટ્રીક મેં આપી છે તમને કે આ એમાઇડમાંથી જે કીટોન સમૂહ દેખાય છે આમ તો એ કીટોન નથી કાર્બોનિલ છે એમાઇડ છે પણ જે કાર્બોનિલ CO તમને દેખાય છે એને કાઢી નાખવાનો એને છુપાવી દેવાનો એને ગાયબ કરી દેવાનો અને જે સંયોજન વધે તે નિપજ બનાવી દેવાની તો જો અહીંયાથી CO તમે કાઢી નાખો તો સ્વાભાવિક છે શું વધે છે તો કે NH2 વધે છે જોડી દો તમારું કામ થઈ ગયું આ સંયોજનને તમે
એનિલિન સ્વરૂપે ઓળખો છો. તમારો આન્સર આવી ગયો છે કે એનિલિન, બેન્ઝીન ઉપર NH2 એમિનો બેન્ઝીન. તો સ્ટુડન્ટ્સ આ કોયડા અઘરા નથી, એકચ્યુઅલી કોયડા કરાવવાની મારે જરૂર ના પડવી જોઈએ, કારણ કે કોયડા એ આપણી રાસાયણિક પ્રક્રિયાઓના જ એક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના સમ્સ કહેવાય. તો આઈ થિંક તમને એકદમ ક્લિયર થઈ ગયા હશે અને સમજાઈ ગયા હશે અને સમજાવવા જ જોઈએ. બરાબર, એવા કોઈ અઘરા ટ્વિસ્ટેડ કોઈ કોયડા છે નહીં, પણ તમને આત્મસંતોષ થાય, તમને કોન્ફિડન્સ આવે એ હેતુથી મેં સમજાવી આપ્યા છે. ઓકે, લખાણ સંબંધી પ્રશ્નો છે એ તમે ચોક્કસ સોલ્વ કરજો, આના આધારે જ છે 13.3. નહીં આવડે તો આપણે એનો પણ બરાબર લેક્ચર બનાવી દઈશું. ભૌતિક ગુણધર્મો જે 13.5 છે એની હું તમને પ્રાથમિક માહિતી બુકમાંથી વાંચીને જ આપી દઉં છું, કારણ કે એ થિયરી સ્વરૂપે આજ સુધી પૂછાયેલી થિયરી નથી. એમાંથી કોઈક વાર પૂછવા હોય તો MCQ પૂછાઈ શકે છે અને સહેલા હોય છે. કે એલિફેટિક એમાઇન, બુકમાં જોતા રહેજો, પહેલી લાઇન છે. જરૂર લાગે તો પેન્સિલ રાખજો, હું અન્ડરલાઇન કરાવું એક માર્ક માટે, તો જરૂર લાગશે ત્યારે. એલિફેટિક એટલે કે સીધી રેખામાં જે કાર્બનિક સંયોજનો હોય છે, માછલી જેવી વાસ ધરાવતા વાયુઓ સ્વરૂપે છે. પ્રાથમિક એમાઇન સંયોજનો 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા પરમાણુ પ્રવાહી અને તેનાથી એટલે કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધશે, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થયા કરશે. એનિલિન અને અન્ય એરાઇલ એટલે એરોમેટિક બેન્ઝીન રિંગવાળા સંયોજનો રંગવિહીન હોય છે, પરંતુ તે વાતાવરણમાં ઓક્સિડેશન પામીને રંગીન બની જાય. એનિલિન છે ને બ્રાઉન કલરનું લિક્વિડ છે, એન્ડ યુ હેવ ટુ પ્રેક્ટિકલ વિથ એનિલિન ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે ફંક્શનલ ગ્રુપ ડિટેક્શનના પ્રેક્ટિકલ છે એમાં એમાઇન સંયોજનો આવશે તમારે, સોરી, એમાં એનિલિનનો ઉપયોગ કરી શકો છો. નિમ્નતમ એલિફેટિક એટલે કે ઓછા કાર્બન ધરાવતા સંયોજનો, બરાબર છે, મિથેનેમાઇન, ઇથેનેમાઇન જેવા પાણીમાં દ્રાવ્ય હોય છે, હાઇડ્રોજન બંધ બનાવે છે, અને જેમ જેમ પછી કદ વધે છે, સંખ્યા વધે છે, પરમાણુ વધે છે, તેમ તેમ દ્રાવ્યતા ઓછી થતી જાય છે, અદ્રાવ્ય પણ બનતા જાય છે એવું લખેલું છે. વિદ્યુત ઋણતાની વાત કરી છે કે 3.0 થી 3.5 એ નાઇટ્રોજન તત્વના આધારે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ કમ્પાઉન્ડ બનતા હોય છે. એમાં એવું પણ કીધું છે કે બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 1 એમાઇન પૈકી કોણ વધુ દ્રાવ્ય બને છે? તો સ્ટુડન્ટ્સ, જે સરળતાથી હાઇડ્રોજન બંધ બનાવે એ ઝડપથી દ્રાવ્ય થાય. ઓક્સિજનની વધારે વિદ્યુત ઋણતા છે, OH બંધ પાણી સાથે ઝડપથી દ્રાવ્ય થાય, આલ્કોહોલ વધુ ઝડપી ઓગળી જાય. એમાઇન સંયોજનો પણ હાઇડ્રોજન બંધ બનાવે છે, પણ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા થોડી ઓછી હોવાના કારણે તે ઓછો કમ્પેર ટુ OH આલ્કોહોલની સરખામણીમાં ધ્રુવીય બને છે, અને એમાઇન સંયોજનો કરતાં પ્રબળ હાઇડ્રોજન બંધ આલ્કોહોલ બનાવે છે. તો આ એક માર્કનો સવાલ તમે અન્ડરલાઇન કરો આ બે લીટી, કે આલ્કોહોલ સંયોજનો એમાઇન સંયોજનો કરતાં વધુ ધ્રુવીય હોય છે અને તે પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવીને ઝડપથી દ્રાવ્ય થાય છે. આ એક માર્કમાં અહીંયાથી ઉદાહરણ પણ બનાવી અને પૂછી શકાય. પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો નાઇટ્રોજન પરમાણુ અને બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. પ્રાથમિક એમાઇન સંયોજનોમાં હાઇડ્રોજન બંધ 2 હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ત હોય, બરાબર છે, તો દ્વિતીયક એમાઇન પણ બનાવી શકાય જેમાં હાઇડ્રોજન. તૃતીયક એમાઇન હાઇડ્રોજન બંધ નહીં બનાવી શકે, એનું કારણ તમે પણ જાણો છો કે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન પાસે કોઈ હાઇડ્રોજન છે નહીં, એટલા માટે ત્યાં ગેરહાજર હોય છે. અને તમને પાછળ કઈ રીતે હાઇડ્રોજન બંધ બને એની પણ એક સરસ આકૃતિ 13.2 આપેલી છે. તો એ આકૃતિમાંથી તમે હાઇડ્રોજન બંધ જે તૃતક રેખા ડોટેડ લાઇન સૌથી વધારે પ્રબળ પ્રાથમિક બનાવે, પછી થોડો ઓછો દ્વિતીયક, અને તૃતીયક લખ્યું છે પણ કીધું એમ કે તૃતીયકમાં સંભાવના નહીવત છે, શૂન્ય છે. તો આ રીતે ભૌતિક ગુણધર્મોનો તમે અભ્યાસ કરો, અઘરું છે નહીં. 1-2 MCQ મેં તમને સમજાયા, અને પાછલા વર્ષોના પ્રશ્નપત્રમાં ચેક કરો કે આ ટોપિકમાંથી કયા પ્રકારના MCQ પૂછાયેલા છે. તો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ વિડીયો જ્યાં સુધી આપણે ભેગા ના થઈએ ત્યાં સુધી આ જે 3 પાર્ટ છે એનું એકદમ જોરદાર રિવિઝન કરો, તૈયારી ચાલુ રાખો. જરૂર લાગે ત્યાં તમે રફ નોટમાં ખાસ પ્રેક્ટિસ કરો. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જલ્દીથી IMP ક્વેશ્ચન લઈને આવીશ તમારા માટે, જે નેક્સ્ટ તમારી બોર્ડ એક્ઝામમાં તમને ચોક્કસ હેલ્પ કરશે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.